લોકો એવું બોલે છે કે ભાગવત માણસને મરતા શીખવાડે અને રામાયણ જીવતા શીખવાડે. અને મારું માનવું એવું છે કે મરતા તમે ત્યારે જ શીખી શકો જ્યારે સારું જીવી શકો, અને સારું જીવવા માટે પણ ભાગવત જરૂરી છે. તો વેદવ્યાસ સુખદેવજીને આ ભાગવત આપે છે. સુખદેવજી પોતાની પાસે આ ભાગવત રાખે છે અને અહીંયાથી સુત અને સુનકના નિમિષારણ્યની અંદર શ્રીમદ ભાગવતની કથા, મહાભારતની કથા તરફ પ્રયાણ કરે છે. શ્રીમદ ભાગવતમાં રામાયણ પણ આવે છે, શ્રીમદ ભાગવતમાં મહાભારતની કથા પણ આવે છે. સુત અને સુનકનો જ્યાં સંવાદ ચાલે છે ત્યાં મહાભારતની કથાનો પ્રારંભ થાય છે. શા માટે મહાભારતની કથા આવે? કેમ કે રાજા પરીક્ષિત એ પાંચ પાંડવોનો વંશ છે. પરીક્ષિતનો જન્મ કેવી રીતના થયો, પરીક્ષિતની રક્ષા કોણે કરી, અને શા માટે રાજા પરીક્ષિતને ભાગવતની કથા સાંભળવી પડી, એટલા માટે ભાગવત આપણે મહાભારતની અંદર લઈ જઈએ છીએ. મહાભારતની કથા એટલે મહાન યોદ્ધાઓની કથા, મહાભારતની કથા એટલે મહાન રણનીતિઓની કથા, મહાભારતની કથા એટલે એક એવા રથાંગણની કથા કે જે યુદ્ધનું મેદાનમાં હજી પણ માણસ ઉભે તો એક સેકન્ડ માટે પણ માણસને ક્રોધ આવે એવા એક મહાન યુદ્ધની કથા. જુઓ મહાભારતની કથા સમજી લ્યો તમે આ કળિયુગમાં તો પણ તમારા ઘરમાં ઘણી શાંતિ મળી શકે. સાહેબ, લોકો ડરે છે કે મહાભારત આપણા ઘરમાં ન રખાય. અમુક વાર અમારે કથાઓમાં એવું થયું કે કથા છેલ્લે પૂરી થાય તો ઘણા લોકો મહાભારત અમને આપી જાય. ઘરમાં રાખવું હોય મહાભારત પોથીમાં વીતીને, ક્યારેક ખોલતા તો ડરતા હોય લોકો કે ઘરમાં મહાભારત ખોલીને વાંચીએ તો મહાભારત થશે, એટલે ખબર પડે કે બાજુમાં ભાગવતની સપ્તાહ છે. છેલ્લા દિવસે શાસ્ત્રીજીને પગે લાગી અમારા ખોરામાં મહાભારત મૂકતા જાય કે તમારા ઘરમાં ભલે મહાભારત થાય. ખરેખર જો મહાભારત તમે વાંચ્યું હોય તો તમારા ઘરમાં મહાભારત ન થાય. મહાભારતની એટલી દિવ્ય કથા છે કે જે કથાના એકે એક પાત્રની અંદર એક એક વસ્તુ સમજવાની છે. સામાન્ય એવો મતલબ લ્યો, મહાભારતની અંદર તમે કોઈને ખોટો ન કહી શકો. સાહેબ, ચાલો આપણે લોકો એવું માનીએ કે મહાભારતમાં દુર્યોધન છે ખોટો છે, પણ દુર્યોધન પણ એની જગ્યાએ સાચો છે ક્યાંક. દુર્યોધને શા માટે યુદ્ધ કર્યું? દુર્યોધનના મનમાં એવું હતું કે મારા પિતાજી ધૃતરાષ્ટ્ર એ આંધળા હતા, એટલા માટે હસ્તિનાપુરની ગાદી એને નથી મળી, પણ હું તો આંધળો નથી ને. માની લઉં મારા પિતા આંધળા છે, ગાદી એને નથી આવી, અને પાંડુ રાજાને ગાદી સોંપવામાં આવી, પણ હવે આ બધામાં મોટો હું છું તો ગાદી મને મળવી જોઈએ ને. પણ દુર્યોધનને ગાદી ન મળી એટલે દુર્યોધનના મનમાં વેર થયો. તો આ વાત ઉપરથી આપણે દુર્યોધનને ખોટો ન લખી શકીએ. સૌથી ખરાબ પાત્ર મહાભારતમાં હોય તો શકુનીનું પાત્ર છે. સાહેબ, કે શકુનીએ આખું મહાભારત રચ્યું, પણ એક તબક્કાથી તમે જુઓ તો શકુની પણ એની જગ્યાએ ક્યાંક સાચો છે. જુઓ, ઘરમાં કંકાસ થતા હોય ને તો હંમેશાની માટે ઘરમાં બધાય ખોટા નથી હોતા, કોઈ કોઈની જગ્યાએ સાચું પણ હોય. આ વાત સમજવી બહુ જરૂરી છે. શકુનીના મનમાં એવું હતું કે મારી બેનના લગ્ન એવા માણસ સાથે કર્યા કે જે આંધળો છે, અને જ્યારે ભીષ્મ પિતામહ ધૃતરાષ્ટ્રનું માગું લે અને શકુનીના પિતાજીની પાસે જાય છે ત્યારે ગાંધારીના પિતાજી ધૃતરાષ્ટ્ર માટે પોતાની દીકરી આપવાનું ના પાડે છે કે હું મારી દીકરી એવાને ના આપું જે આંધળો હોય. પણ ત્યારે ભીષ્મ પિતામહ એવું કહે કે પ્રેમથી નહીં આપો તો ગાંધર્વ વિવાહ કરશું અમે. ગાંધર્વ વિવાહ મતલબ કે યુદ્ધ કરી અને તમારી દીકરીને અમે જીતી જશું. તો આમ જોવો તો બળજબરીથી ગાંધારીના લગ્ન થયા કહેવાય. શકુનીના મનમાં ક્રોધ એ હતો કે બળજબરીથી લગ્ન કરવી
ગાંધર્વ વિવાહ કરી અને મારી બેનને લઈ ગયા. અને બેન જ્યારે ગાંધારી આવે, પોતાના પતિને આંધળો જુએ, એટલે એ પણ આંખમાં પટ્ટી મારી લે કે જે સુંદર વિશ્વને મારો પતિને જોઈ શકતો હોય, એ વિશ્વને જોનારી મારી આંખો એ આંખો નથી કહેવાતી. જે વસ્તુ મારા પતિને જોઈ શકે મારે જોવાનો અધિકાર નથી. આ એક સતીની મહાન કથા છે, મહાભારતની કથા. અને શકુની પોતાના બેનનું વેર વારવા માટે દુર્યોધનને ચડાવે છે. તો આ વાત ઉપરથી આપણે શકુનીને પણ ખોટો ન કહી શકીએ. સોયની અણી જેટલી ભૂમિ દુર્યોધન નથી આપતો પાંડવોને. પાંડવો યુદ્ધ કરે તો પાંડવો પણ એની જગ્યાએ ખોટા નથી. તો આ મહાભારતની કથાના દરેક પાત્રોમાં કંઈક ને કંઈક શીખવા મળે છે. મહાભારતનું યુદ્ધ થવાનું કેવળ એક જ કારણ આપણા સાહિત્યકારો કહે છે. મહાભારતના યુદ્ધનું કારણ એક જ છે, અને કારણ છે ક્રોધ. જ્યારે દ્રૌપદીજી દુર્યોધનને પાણીની અંદર પડતા જુએ, અને ત્યારે દ્રૌપદી દુર્યોધનની મશ્કરી કરે છે કે આંધળાના દીકડા આંધળા હોય છે. આવી મશ્કરી દુર્યોધનની થાય, અને એ મશ્કરી કરે એટલે દુર્યોધનને ક્રોધ આવે કે મારા પિતાને આંધળો કીધો, મને આંધળો કીધો. આ ક્રોધમાં અને ક્રોધમાં દુર્યોધનને જૂની વાતો યાદ આવે, અને ક્રોધમાં અને ક્રોધમાં વિશ્વનું મહાન યુદ્ધ એ મહાભારત રચાય છે. એટલે યાદ રાખો, ઘરમાં થોડીક વાર માટે કોઈને ક્રોધ આવે ને તો સામેવાળાએ શાંતિ રાખી જવી. અને દ્રૌપદી જેવા વેણ બોલનારી સ્ત્રી જો ઘરમાં હોય તો એ ઘરમાં તો મહાભારત થાય જ. ઘરમાં બેનું દીકરીઓએ ખાસ સમજી વિચારીને બોલવું. દ્રૌપદી સતી હતા, છતાં પણ એના મુખેથી એવું બોલાઈ ગયું કે આંધળાના દીકરા આંધળા હોય. સંસ્કાર હોવા છતાંય ક્યારેક આપણી જીભ ભૂલ કરાવી બેસે એનું ધ્યાન રાખવું. કુરુક્ષેત્રના મેદાનની અંદર મહાભારતનું યુદ્ધ થયું, યુદ્ધ પૂર્ણ થયું, અને યુદ્ધ પૂરું થઈ ગયા પછી દુર્યોધનના બંને ઉરુઓ તૂટેલા હોય, એ રણ મેદાનની અંદર દુર્યોધન રડતો હોય, ત્યારે અશ્વત્થામા દુર્યોધનની પાસે જાય છે. અશ્વત્થામા જઈને પૂછે કે દુર્યોધન, તમારી આંખમાં યુદ્ધમાં આટલા આંસુડા મેં ક્યારેય જોયા નથી. આજે કેમ તમારી આંખમાં આટલા આંસુડાઓ છે? ત્યારે દુર્યોધન કહે કે અશ્વત્થામા, 100 કૌરવો માંથી હવે હું એક જ વૈધો છું. મારા 99 ભાઈઓ મૃત્યુ પાયમાં છે. જેના 99 ભાઈઓ મૃત્યુ પાયમાં હોય એની આંખમાં આંસુ ન હોય તો બીજું શું હોય? અશ્વત્થામા કહે કે દુર્યોધન, તારા આંખના આંસુ મારે લૂછવા હોય તો મારે શું કરવું? ત્યારે દુર્યોધન કહે કે અશ્વત્થામા, જો મારી આંખના આંસુ તું લૂછવા માંગતો હોય તો 5 પાંડવોના ધડ વિહોણા મસ્તક કરી અને તું મારી સામે લઈ આવ, તો હું માનું કે તે મારા આંખના આંસુ લૂછ્યા. આ યુદ્ધની અંદર મારા 99 ભાઈઓ, મારા સૈનિકો, સેનાપતિઓ બધાએ મૃત્યુ પાયમાં, પણ 5 પાંડવો એમાંથી એક પણ ભાઈનું મૃત્યુ હજી થયું નથી. માટે 5 મારીને એના માથા તું મારી પાસે લઈ આવ, તો હું માનીશ કે તે દુર્યોધનની મદદ કરી. અને અશ્વત્થામા ત્યારે બોલે છે કે દુર્યોધન, કાલ સવારનો સૂર્ય ઉગે એની પહેલા 5 પાંડવોના મસ્તક હું તારી સામે લઈ આવી. સવારનો સૂર્ય ઉગે એની પહેલા. આ બાજુ ભગવાનને ખબર પડે કે અશ્વત્થામાએ આવી પ્રતિજ્ઞા લીધી 5 પાંડવોને મારવાની. સાહેબ, કૃષ્ણ ભગવાન જેવા રાજનીતિક રણનીતિક માણસ આ પૃથ્વીમાં કોઈ જોવા ન મળે. રાત્રિનો સમય હતો. 5 પાંડવો જ્યાં સુવા માટે જાય છે, કૃષ્ણ ભગવાન 5 પાંડવોને અહીંયા સુવા નથી દેતા, કેમકે ભગવાને હંમેશા પાંડવોની રક્ષા કરી. જેના પક્ષમાં ભગવાન હોય ને ભગવાનની રક્ષા કરે. પાંડવોએ હંમેશા બધું ભગવાનને સોંપી દીધું,
એટલે ભગવાને હંમેશા રક્ષા કરી. એટલે જ કહેવાય છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થોર ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવાનીતિર્મતિર મમઃ. હંમેશાની માટે કૃષ્ણ ભગવાને પાંડવોની રક્ષા કરી. આજે પણ ભગવાન પાંડવોને કહે છે કે તમે તમારા શયન કક્ષમાં નવસુ મારી સાથે આવો. ખબર હતી કે અશ્વત્થામા રાત્રે મારવા માટે આવશે. ભગવાન પાંચ પાંડવોને લઈ ગયા, પણ દ્રૌપદી પાંડવોની જગ્યાએ પોતાના પાંચ કુમાર દીકરાઓને સુડાવે છે. એ માને ખબર નથી કે જે જગ્યાએ હું મારા દીકરાને સુડાવું છું એ જગ્યાએ મારા દીકરાઓ આજે ધડ અને મસ્તકથી વિહોણા બનશે. કુમાર અવસ્થાના દીકરાઓને સુવાયડા, માથે ઓઢાયડું છે, જેથી ખ્યાલ નથી આવતો જ્યારે અશ્વત્થામાં આવે કે પાંડવો સૂતા કે પાંડવોના દીકરાઓ છે. હાથમાં ખડગ લઈ રાત્રિના અંધકારની અંદર અશ્વત્થામાં પાંડવોને મારવા માટે આવે. પાંડવોના દીકરાઓ જ્યાં સૂતા હોય, અંધકાર હોય, અશ્વત્થામાને એવું લાગે કે આજે સૂતા છે પાંચ પાંડવો છે, એટલે ખડગને ઉપાડી એક પછી એક ઘા કરી પાંડવોના પાંચેય પુત્રોના મસ્તક એના ધડથી અલગ કરે. લોહીના ખાબોચિયાઓ ભરાવા લાગે, પાંચેયના માથાની શિખા પકડી અને પાંચેયના મસ્તક લઈ અશ્વત્થામા દુર્યોધનની પાસે પહોંચે. જઈને બોલે કે દુર્યોધન, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે સવારના સૂર્ય ઉગે એની પહેલા હું પાંચ પાંડવોના મસ્તક હું લઈ આવીશ, આ લે તારા પાંચ પાંડવોના માથા. દુર્યોધન વિચાર કરે કે જે પાંડવોને મારવા માટે અવળું યુદ્ધ થયું, છતાં પણ જે પાંડવોને હું મારી નથી શક્યો એ પાંડવોને અશ્વત્થામાં એક રાતના કેમ મારી દે? ભીમજીમાં ભીમને એક રાતમાં આપણે મારી શકીએ? એટલે દુર્યોધન પાંચેય પાંડવોના માથા જે થાળમાં હોય એ માથામાં હાથ રાખે અને જ્યાં ખોપડીમાં દુર્યોધનનો હાથ જાય તો એ હાથ ખોપડીમાં આખો ઉતરી જાય, ખોપડી તૂટવા લાગે. દુર્યોધન બોલે કે અશ્વત્થામાં આ પાંડવોના માથા ન હોય, ભીમ જેવા ભીમના માથો કઈ એ ખોપડી ભાંગી નથી પડવાની, અને જ્યાં લુગડું ઉપર હોય એ કાપડ જ્યાં ઊંચું કરીને અશ્વત્થામા અને દુર્યોધન જુએ ત્યાં તો દુર્યોધનની આંખના આંસુડા વધારે વહેવા લાગે. કહે કે અરે અશ્વત્થામા, તે કેવી ભૂલ કરી, મેં તને પાંડવોના માથા લઈ આવવાનું કીધું હતું અને તું પાંડવોના પુત્રોના માથા તો અહીંયા લઈ આવ્યો, તે તો અમારા વંશમાં કઈ રહેવા જ નથી દીધું. યુદ્ધમાં અમે બધાએ તો મૃત્યુ પામ્યા, પણ વંશ વેલો જે આગળ આવતો હતો એ વંશને પણ તે અટકાવી દીધો. આજે દુર્યોધનને પણ દુઃખ થયું પાંડવોના પુત્રો મૃત્યુ પામ્યા એમાં. પછી દુર્યોધન એટલું બોલે, અશ્વત્થામા તારાથી જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ, પણ હવે એક કામ કર. બોલે શું? રથ તૈયાર કર અને તું અહીંથી નીકળ, કેમ કે પાંડવોને જો ખબર પડશે કે અમારા સંતાનોને અશ્વત્થામાએ માર્યો તો અર્જુન અને ભીમ તને જીવતો નહીં છોડે. અશ્વત્થામા પોતાનો રથ લઈ ત્યાંથી નીકળે છે, પેલી બાજુ સવાર પડે અને દ્રૌપદી જ્યાં પોતાના દીકરાને સુડાવ્યા હોય ત્યાં આવે. લોહીના ખાબોચિયાઓ ભર્યા હોય, મસ્તક હોતા નથી, કેવળ ધડ સૂતા હોય, અને દ્રૌપદીના મુખમાંથી અરેરાટીઓ નીકળી પડે. જોર જોરથી દ્રૌપદી રડવા લાગે. આ રુદનનો અવાજ સાંભળી અને પાંચ પાંડવો આવીને જુએ તો પોતાના પુત્રો ત્યાં હોતા નથી. જેની નજરની સામે દીકરાઓના મૃત ધડ પડ્યા હોય એ મા બાપની જે અવસ્થા હોય એ તમે કોઈ શબ્દોમાં ક્યારે વર્ણવી શકતા નથી. અર્જુન એવી પ્રતિજ્ઞા લે કે જેણે પણ મારા પુત્રોને માર્યા છે એનું માથું કાપી એનો પાટલો બનાવી
દ્રૌપદી તને એના ઉપર હું બેસાડી અને પછી તું તારા વાળને એના રક્તથી ધોઈ ત્યારે મારી પ્રતિજ્ઞા છે પૂરી થશે. આ એક પછી એક પ્રતિજ્ઞાઓ જે લેવાય ને મહાભારતની અંદર, ભીષ્મની પ્રતિજ્ઞા, અર્જુનની પ્રતિજ્ઞા, અશ્વત્થામાની પ્રતિજ્ઞા, જીવનમાં તમે પ્રતિજ્ઞા લ્યો એ બહુ વિચારીને લેવી જાય. મેં સવારે પણ વાત કરીને ઉતાવળ અને ઝડપમાં ફેર છે, આ ઉતાવળ છે. પ્રતિજ્ઞા તો અર્જુને લીધી, પણ પ્રતિજ્ઞા શા માટે લીધી અને પ્રતિજ્ઞાનું પાછું એનું કારણ શું બનશે એ અર્જુને વિચાર નહીં કર્યો હોય. તપાસ કરવામાં આવે કે પાંડવોના પુત્રોને કોણે માર્યા, ખ્યાલ આવે કે અશ્વત્થામાએ માર્યો. અર્જુન કૃષ્ણ ભગવાનની સામે જોવે, ભગવાન રથને તૈયાર કરે, અર્જુન રથમાં બેસે અને અશ્વત્થામાને મારવા માટે નીકળે છે. રથ દોડતો હોય અને અશ્વત્થામાને ખબર પડે કે અર્જુન મને મારવા માટે આવે, તો અશ્વત્થામા પોતાના ધનુષ્યમાંથી બ્રહ્માસ્ત્ર છોડે છે. બ્રહ્માસ્ત્ર એટલે અત્યારનો અણુબોમ્બ. અત્યારે એક દેશ બીજા દેશ ઉપર અણુબોમ્બ છોડે, એ સમયે પહેલા બ્રહ્માસ્ત્ર છૂટતું, અને જ્યારે બ્રહ્માસ્ત્ર છૂટે તો એમાંથી કોઈ બચી નથી શકતું. અશ્વત્થામા અર્જુનને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડે અને બ્રહ્માસ્ત્રમાંથી બચવા માટે પાહી માં કરતા અર્જુન છે ભગવાનને રક્ષા કરવા માટે કહે. જુઓ, પાંડવોના જીવનમાં જ્યારે જ્યારે પણ દુઃખ આવ્યા છે ત્યારે પાંડવોએ ભગવાનના ચરણ પકડ્યા અને ભગવાને રક્ષા એની કરી. તમારા જીવનનો બધો ભાર તમારે ભગવાનને અર્પણ કરતા આવડે ને, તો પાંડવોની જેમ ભગવાન તમારી પણ રક્ષા કરવા આવે. પણ આપણે લોકો ભાર આપતા નથી ભગવાનને. આપણે લોકો કેવું કરીએ, રસ્તામાં એક ગાડું જતું હતું અને આ ગાડું હાકવારો ભાઈ ગાડું લઈને જતો હતો. એક માણસ અહીંયા પોતાના માથા ઉપર થેલો રાખીને ઊભો હતો. એટલે પેલા ભાઈને વિચાર આવ્યો કે રસ્તામાં ઊભા છે, કોઈ મહેમાન લાગે, બારગામ જવું હશે, ચાલો આપણે એને ગાડામાં બેસાડીએ. ગાડું પોતાનું રોક્યું, પેલા ભાઈને ગાડામાં બેસાડ્યો, ગાડું હલાવ્યું. હવે જે મહેમાન હતા એ મહેમાનના હાથમાં જે થેલો હતો એ થેલો મહેમાને પોતાના માથા ઉપર જ રાખ્યો. એટલે જે ગાડું ચલાવતો હતો એ ભાઈએ કીધું કે ભાઈ તમારો થેલો હવે તમે નીચે રાખી દો, હવે તમે ગાડામાં બેઠા છો. તો પેલો મહેમાન એવો બોલ્યો કે થેલો જો હું નીચે મૂકીશ ને તો આ બળદને ભાર લાગશે, તો એના કરતાં હું ભાર મારી માથે રાખું થેલો તો બળદને ભાર નહીં લાગે. આપણે બધાએ પણ સંસારમાં આવું જ કરીએ છીએ. જીવનનો જે ભાર છે ને, બળદ ગાડામાં બેઠા પછી એ થેલો આપણા માથાથી નીચો નથી મૂકતા. હંમેશાની માટે આપણે એમ જ થાય કે જે કંઈ પણ કરું છું એ હું જ કરી શકું, મારા સમાન આ જગતમાં બીજું કોઈ કંઈ આવું કરી નહીં શકે, આવો અહંકારનો ભાવ આપણામાં હોય એટલે ભગવાન આપણી રક્ષા કરવા માટે આવતા નથી. પણ અશ્વત્થામાનું જ્યાં બ્રહ્માસ્ત્ર છૂટ્યું એની રક્ષા માટે અર્જુન જ્યારે ભગવાનની પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન અર્જુનને કહે કે અર્જુન અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે પણ વાર્તા નથી આવડતું. જો મુખમાંથી કંઈ બોલવું ને એ બોલતા આવડતું હોય તો પાછું વાર્તા આવડવું જોઈએ. ક્યારેક ભૂલ થઈ જાય તો માફી માંગતા આવડવી જોઈએ. એમ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર તો છોડી દીધું પણ વાર્તા નથી આવડતું. ત્યારે ભગવાન અર્જુનને કહે કે તારા બ્રહ્માસ્ત્ર વડે એ બ્રહ્માસ્ત્રનું તું છેદન કર. એક બ્રહ્માસ્ત્રથી બીજા બ્રહ્માસ્ત્રનું છેદન કરવામાં આવે. અશ્વત્થામાને પકડી અર્જુન દ્રૌપદીની સામે લઈ આવે અને કહે કે હે દ્રૌપદી, જેમ મેં પ્રતિજ્ઞા લીધી એમ અશ્વત્થામાને હું તારી સામે લઈ આવ્યો, બોલ હવે તારે શું કરવું છે. કલ્પના કરો કે તમારા પાંચ દીકરા હોય, પાંચ દીકરાને આવીને કોઈ મારી જાય અને મારનારને તમારી સામે કોઈ લઈ આવે અને તમને પૂછે કે હવે તમારે આનું શું કરવું, તો આપણે શું જવાબ આપીએ?
આપણે એમ જ બોલીએ કે મારી જ નાખવાને, મારા દીકરાને જેને માર્યો હોય જીવતો હોય ને હું ન જોઈ શકું, આ આપણો જવાબ છે. પણ દ્રુપદ સુતા દ્રૌપદી એવું બોલતી નથી. દ્રૌપદી કહે છે પાંડવોને કે મારા દીકરાઓ જેમ મૃત્યુ પામ્યા અને મને જેવું દુઃખ થયું, એ દુઃખ હું એક માં છું એ માં જ સમજી શકે. માટે હે પાંડવો, અશ્વત્થામાને તમે મારો નહીં. દીકરાના વિયોગમાં એક માં તો અત્યારે રડે છે, હવે બીજી માને રડાવી અને આ પૃથ્વી ઉપર પાપનો ભાર વધારો માં. આ દ્રૌપદીને આપણે સતી કહીએનું કારણ આ છે. સાહેબ, મરેલા દીકરાના મરદાની પાસે ઊભીને એમ બોલવું કે મારા દીકરાને જેને મારી નાખ્યો એને તમે છોડી દો, મુંચત્વામ મુંચત્વામ એને મૂકી દો. આજે કોઈ માણસ આપણે રસ્તામાં જતા હોય અને થોડોક આપણે ધક્કો લાગે ને તો એ આપણે અપશબ્દ બોલ્યા વગર નથી રહી શકતા. એક સેકન્ડમાં તો આપણે ક્રોધ આવી જાય આવેશમાં, માફી તો આપણે કોઈને આપવા માટે તૈયાર જ નથી. પણ દ્રૌપદી અશ્વત્થામાને મુક્ત કરે છે. હવે જો દ્રૌપદી અશ્વત્થામાને મૂકવાનું કીધું અને અર્જુન જો અશ્વત્થામાને ન મારે તો એની પ્રતિજ્ઞાનું શું? પ્રતિજ્ઞા લીધી હતી કે હું એને મારીશ. આ ઉતાવળથી બોલાઈ ગયું. જીવનમાં ક્યારેક ઉતાવળથી પગલાં તમે લઈ લેશો એટલે છેલ્લે તમને પસ્તાવો જ થશે. જે કંઈ પણ બોલો એ વિચારીને બોલો. ક્યારે બોલવું, કેમ બોલવું અને કેટલું બોલવું એ મહાભારત શીખવાડે. મુખમાંથી નીકળેલા શબ્દો ક્યારેય પાછા નથી આવતા, બાણમાંથી નીકળેલું તીર ક્યારેય પાછું નથી આવતું. અર્જુનની પ્રતિજ્ઞાનું શું કરવું ત્યારે ભગવાન એવું કહે છે કે અશ્વત્થામાં બ્રાહ્મણનો દીકરો છે, માટે શિર છેદનની જગ્યાએ એનું શિખા છેદન કરો. સર્પની માથે મણી ન હોય ને તો સર્પની કોઈ કિંમત નથી. સર્પની ઉપર મણી જોઈએ અને સમાજમાં જેનું નાક હોય એને સમાજ વચ્ચે તમે એનું અપમાન કરી નાખો એટલે એનું મૃત્યુ સમાન છે, મારવાની જરૂર નથી. માનની નજરથી સમાજમાં જે રહેતા હોય એનું અપમાન એકવાર સમાજ વચ્ચે કરી નાખો એટલે એના માટે મરવા પ્રમાણે જ એ છે. આ પરમાત્માએ જે આપણું શરીર બનાવ્યું ને, ક્યારેક આ શરીરનું વજન કરાવજો. ઘણા લોકોના શરીરનું વજન 60 કિલો હશે, 50 કિલો, 40 કિલો, 70 કિલો. માની લ્યો કે આ શરીર આપણું 70 કિલોનું છે, પણ 70 કિલોના શરીરમાં ખાલી આ 150 ગ્રામનું નાક જ મહત્વનું છે. સાહેબ, વજન ભલે શરીરનો ગમે એટલો હશે, પણ જીવનમાં તમારું માન, તમારું સન્માન, તમારી આબરૂ, તમારી ખાનદાની કેવી છે મહત્વનું છે. કૃષ્ણ ભગવાન કહે છે કે અશ્વત્થામાનું શિખા છેદન કરી નાખો અને છોડી દો, બ્રાહ્મણનો દીકરો છે, મૃત્યુનો દંડ આપણાથી અપાતો નથી, કેમ કે બ્રહ્મત્યા સમાન બીજું કોઈ પાપ નથી. અશ્વત્થામાને છોડી દેવામાં આવે. પાંડવોના પુત્રોના અગ્નિ સંસ્કાર કરી ભગવાન દ્વારિકાનો નાથ પાંડવોના દીકરાઓને સદગતિની પ્રાપ્તિ કરાવે. હસ્તિનાપુરની ગાદી ધર્મરાજા યુધિષ્ઠિરને ભગવાન સોંપે. ગાદી ઉપર હંમેશા ધર્મ શોભે છે. કૃષ્ણ ભગવાન ક્યારેય કોઈ ગાદી ઉપર બેઠા નથી. સાહેબ, યુદ્ધ જીતાડ્યું કૃષ્ણ ભગવાને મહાભારતનું, પણ ગાદીની જ્યારે વાત આવી ત્યારે ભગવાને એમ નથી કીધું કે રાજા મારે બનવું, એટલે તો એને ભગવાન કહેવાય. મથુરાની અંદર જ્યારે કંસનો વધ કરે તો એ પછી પણ ઉગ્રસેનને ભગવાન ગાદી આપે છે, ભગવાન પોતે ગાદીમાં નથી બેસતા. યુધિષ્ઠિર રાજાને રાજ ગાદી સોંપી અને ભગવાન શ્રી કૃષ્ણ સોનાના રથ ઉપર બેસી અને કહે છે કે પાંડવો, હવે હું નીકળું છું, મહાભારતનું યુદ્ધ પરિપૂર્ણ થયું, ગાદી તમને સોંપું છું,
હવે મારું અહીંયા કંઈ કામ નથી, હવે મને દ્વારિકા જવા દો. સોનાના રથમાં બેસી ભગવાન દ્વારિકા જવા માટે નીકળે ત્યારે કહેવાય કે એક સ્ત્રી દોડતી દોડતી કૃષ્ણ ભગવાનનો પગ પકડે છે. કોણ હતી એ સ્ત્રી? અને પગ પકડી બોલે છે કે ભગવાન મારી રક્ષા કરો, ભગવાન મારી રક્ષા કરો. એ સ્ત્રીનું નામ હતું ઉત્તરા. અભિમન્યુના ધર્મપત્ની ઉત્તરા અને ઉત્તરાના ગર્ભની અંદર હતા રાજા પરીક્ષિત. અશ્વત્થામાને છોડી દેવામાં આવે પણ અશ્વત્થામાનું શિખા છેદન થયું હોય, એ અપમાન સહન નથી કરી શકતો, એટલે બીજું બ્રહ્માસ્ત્ર છોડે ઉત્તરાના ગર્ભ સુધી કે એના ગર્ભની અંદર જે બાળક છે એનું પણ મૃત્યુ થવું જોઈએ. ઉત્તરા કહે કે ભગવાન મારી રક્ષા ભલે ન કરો પણ મારા ગર્ભમાં જે બાળક છે તમે એની રક્ષા કરો. ત્યારે ભગવાન નાનું એવું રૂપ લઈ ઉત્તરાના ગર્ભની અંદર જઈ રાજા પરીક્ષિતની રક્ષા કરે, રક્ષણ કરે, એટલે નામ પડ્યું પરીક્ષિત. રક્ષિત ઇતિ રક્ષિત. ગર્ભમાં ભગવાન રક્ષણ કરે, કેવળ પરીક્ષિતનું નહીં, આપણા બધાનું સાહેબ. તમે ને હું જ્યારે માના ગર્ભમાં હોઈએ ત્યારે પરમાત્મા આપણી રક્ષા કરવા માટે આવે જ છે અહીંયા. અને બાળક જ્યારે ગર્ભમાં હોય, જીવ જ્યારે ગર્ભમાં હોય ત્યારે ભગવાનની એવી સ્તુતિ કરતા હોય કે ભગવાન મને આ ગર્ભથી બહાર કાઢો. ગર્ભની અંદર આપણે હોઈએ ને એટલે ગર્ભ એ નરકની પીડા છે સાહેબ. ગર્ભમાં આપણે બધાએ નરકની પીડા ભોગવી હોય પણ આપણે અત્યારે યાદ નથી. આપણે જન્મ પછીનું યાદ છે, ગર્ભનું યાદ નથી. ગર્ભમાં હોય ત્યારે જીવ એવું કહેતો હોય કે ભગવાન મને અહીંથી મુક્ત કર. ભગવાન બોલે અહીંયાથી બહાર કાઢવું પણ મારું નામ લેશ તો કે હા, મારી કથા સાંભળી બોલે હા, સત્સંગ કરીશ બોલે હા, દાન કરી તો કે હા, બધી વસ્તુનો જીવ હા પાડશે. પરંતુ જ્યારે જન્મ થઈ જાય જીવનો અને બાળક જન્મે ત્યારે શું બોલશે? જન્માભેરો બાળકના મુખમાંથી પેલો અવાજ હોય, ઉવા ઉવા, હું અહીંયા ને તું અહીંયા. જન્માભેરા આપણે બધાએ ભગવાનને ભૂલી જઈએ. બાકી ભગવાને ગર્ભની અંદર આપણે રક્ષા કરી જ હોય છે. આવા પરમાત્માએ રાજા પરીક્ષિતની રક્ષા ઉત્તરાના ગર્ભની અંદર કરી. ભગવાન ફરીથી રથ ઉપર બેસવા જાય પણ ત્યાં માં કુંતાજી આવે, હાથ જોડી અને કુંતાજી ભગવાનની સ્તુતિ કરે છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર, આમ તો સંપૂર્ણ શ્રીમદ ભાગવતમાં પરમાત્માની પહેલી સ્તુતિ કોઈ સ્ત્રીએ કરેલી છે સાહેબ. આખા ભાગવતની પહેલી સ્તુતિ કુંતાજીની સ્તુતિ છે, પછી બીજી આવે ભીષ્મ સ્તુતિ. મતલબ એવો થયો કે સ્ત્રીઓ જ્યારે ભગવાનની સ્તુતિ કરે તો ભગવાન એનું વેલું સાંભળે છે. અને એના હજારો દાખલા આપું. કૃષ્ણ ભગવાને ગોકુળમાં લીલાઓ કોની સાથે કરી? ગોપીઓ સાથે. કૃષ્ણ ભગવાને 16108 રાણીઓ કરી, કેમ કે 16000 રાણીઓને ભગવાને કેદમાંથી મુક્ત કરેલા. સબરીના દર્શન દેવા માટે રામ ગયા, મીરાબાઈના દર્શન માટે ભગવાન ગયા. અને પરમાત્માએ જ્યારે સૃષ્ટિ બનાવી તો આ સૃષ્ટિની અંદર સૌ પ્રથમ ભગવાને દીકરીને જન્મ આપેલો અને એનું નામ હતું દેવહૂતિ. પ્રથમ જન્મ ભગવાને દીકરીનો આપ્યો, ગોપીઓ સાથે પણ ભગવાને લીલાઓ કરી, અને અહીંયા પણ કુંતાજીની સ્તુતિથી ભગવાન પ્રભાવિત થયા. મતલબ એ થયો કે આપણા પરિવારમાં બેન હોય, દીકરી હોય, મા હોય કે પત્ની હોય, હંમેશાની માટે નારીઓનું સન્માન કરવું એ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા શીખવે છે. યત્રેસ્તુ નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ. જે ઘરની અંદર નારીઓની પૂજા નથી થતી ત્યાં પરમાત્મા ક્યારેય જવા માટે રાજી નથી સાહેબ. તો કુંતાજી ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે ભગવાન કુંતાજીના હાથ પકડી લે કે ફૈબા,
મારી સામે તમારે હાથ જોડવાના ન હોય, તમે તો મારા ફૂઈ થાવ છો, હું તમારો ભત્રીજો છું. કુંતાજી કહે, ભત્રીજો છે વાત સાચી છે, પણ અત્યારે તું પરબ્રહ્મનો અવતાર છે. તારી કૃપાથી મારા દીકરાઓની હસ્તિનાપુરની ગાદી મળી, માટે હે યદુનંદન હું તને નમસ્કાર કરું છું. કૃષ્ણ ભગવાન કુંતાજીને કહે કે ફૈબા, માગો, તમારે શું જોઈએ? તમારો આ ભત્રીજો તમે જે માગશો એ દેવા માટે તૈયાર છે. હવે કલ્પના કરો, કુંતાજીએ શું માગ્યું હશે. માની લ્યો કે તમારી સામે ભગવાન આવી જાય અને ભગવાન આવીને તમને બોલે કે હાલો ભાઈ, તું માગી લે, તારે જોઈએ, હું તને દેવા માટે તૈયાર છું, તો કળિયુગનો માણસ શું માગશે? ગાડી, બંગલા, 100-200 વીઘા જમીન માગી લેવું, થોડુંક બેંક બેલેન્સ આપણે માગી લેવું, એવી વસ્તુ જે આપણે માગશું, જે વસ્તુ આપણી સાથે નથી આવવાની. સાહેબ, સાંભળ્યું ક્યારે માણસનું મૃત્યુ થાય અને માણસને કફન ઓઢાડવામાં આવે, કફનમાં ક્યારે ખીચું જોયું? કફનમાં ખીચું ન હોય. અને છઠ્ઠીના દિવસે બાળકનો જન્મ થાય અને છઠ્ઠીના દિવસે જે છઠ્ઠીઓ આપણે પહેરાવીએ એમાં પણ ખીચું ન હોય. આ ખીચા બધાય વચમાં આવ્યા, કોઈને મોટા આવ્યા, કોઈને નાના આવ્યા. એટલે ભગવાન જો ક્યારે માગવાનું બોલે તો ધન, દોલત અને માયા ન માગવી. કુંતાજી ભગવાનની પાસે શું માગે છે કે હે પરમ કૃપાળુ પરમાત્મા, હે યદુ નંદન, હે દ્વારકાધીશ, જો તું મને કંઈ આપવા માગતો હોય તો મને આપજે તું દુઃખ. કુંતાજીએ ભગવાનની પાસે દુઃખ માગ્યું. ભગવાન કહે કે ફૈબા, તમે શું માગો મારી પાસે? સંપૂર્ણ જગત મારી પાસે સુખ માગે અને તમે મારી પાસે દુઃખ માગ્યું? ત્યારે કુંતાજી સમજાવે કે કનૈયા, જ્યારે જ્યારે પણ અમારા ઘર ઉપર દુઃખ આવ્યું ને ત્યારે તું અમારી નજીક આવ્યો છે. જ્યારે દુર્યોધન પાંડવોને કંઈ પણ આપતો નથી ત્યારે તું એની નજીક આવીને સમાધાન માટે ગયો હતો. ખાંડવ વનમાં જ્યારે આગ લાગે ત્યારે એની રક્ષા કરવા માટે તું મારા પુત્રોની રક્ષા કરવા માટે ગયા હતા. પાંડવોના જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવ્યું, દ્રૌપદીના ચીરના હરણ થતા હતા, એ દુઃખના સમયે તમે ચીર પૂરવા માટે ભગવાન પધાર્યા. એનો મતલબ એવો થયો કે સમયમાં, જીવનમાં જ્યારે દુઃખ હોય ત્યારે ભગવાન આપણી સાથે હોય. અને આ વાત કુંતાજીની સાચી છે. કળિયુગનો માણસ જ્યારે દુઃખી થશે ત્યારે મંદિરમાં પહેલાં જશે, થોડુંક દુઃખ આવશે એટલે મંદિરમાં દોડ મૂકશું આપણે, અને જ્યાં માનતા કરી હોય અને માનતા પૂરી થઈ જાય એટલે ઊંઆ ઊંઆ, હું ક્યાં ને તું ક્યાં. દુઃખમાં તો ભગવાનને ભજો, પણ સુખમાં પણ ભગવાનને ભૂલવા નહીં. આ કથા એ શીખવે. કુંતાજીએ દુઃખ માગ્યું કે કનૈયા, દેવા માગતો હોય તો દુઃખ આપ, કેમ કે તારો આશરો એ મારા માટે મહત્વનો છે. આ સંસારમાં બીજા કોઈનો સહારો મને મળે કે ન મળે, પણ ભગવાન, તારા એકનો સહારો જો મને મળી જાય તો હું મારા જીવનને ધન્ય માનીશ. આ સંસારમાં રહેલા માનવ મારો હાથ પકડે કે ના પકડે, પણ તું તારા હાથથી મારો હાથ પકડી લે એટલે મારું જીવન ધન્ય છે. એમ શાસ્ત્રકારો પણ કહે છે, કવિઓની રચના પણ થયેલી છે કે આશરો માગવો ભગવાનનો, બીજા કોઈનો માગવો નહીં. આસરા ઇસ જહાં કા મિલે ના મિલે, આસરા ઇસ જહાં કા મિલે ના મિલે, મુજકો તેરા સહારા સદા ચાહિયે. આસરા ઇસ જહાં કા મિલે ના મિલે, મુજકો તેરા સહારા સદા ચાહિયે. ચાંદ તારે ફલક પર દેખે ના દેખે, ચાંદ તારે ફલક પર દેખે ના દેખે, મુજકો તેરા નજારા સદા ચાહિયે.
आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए। तोता जी भगवान ने कहे कि भगवान સુખની પ્રાપ્તિ મારે જોતી નથી, મને દુઃખ આપો। વો સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જાય, જે સુખથી હૃદયમાંથી રામ ચાલ્યો જાય એને સુખ નથી કહેવાતું। બીજા કોઈ મારો સહારો કરે કે ન કરે, પણ હે વાસુદેવ તારો સહારો મને સદાય માટે તું આપજે। મારા જીવનની દોર હું તારા હાથમાં સોંપી દઉં। આ સંસારમાં જે માણસે પોતાના જીવનની આ લગામ ભગવાનને આપી દીધી ને, એ લોકો દુઃખી નથી થયા સાહેબ। પણ આપણે લોકો લગામ આપણા હાથમાં રાખીએ, ભગવાનને નથી આપતા। આપણે એવી ઈચ્છા હોય કે મારો સંસારમાં હું જે કહું એમ જ થવું જોઈએ, હું જે કરું એ બધું સાચું, આવા વિચારોથી આપણે લોકો પરમાત્માથી દૂર ચાલ્યા જાય। અને ભગવાનની પાસે કંઈ માગવું હોય તો કુંતાજીની જેમ માગજો। યહાં ખુશિયાં હૈ કમ ઔર જ્યાદા હૈ ગમ, જહાં દેખો વહી હૈ હરમ હી હરમ। યહાં ખુશિયાં હૈ ગમ ઔર જ્યાદા હૈ ગમ, જહાં દેખો વહી હૈ હરમ હી હરમ। મેરી ચાહત કે મેરી ચાહત કે દુનિયા વહી હૈ ધરમ, મેરે દિલ મેં ઉજાલા તેરા ચાહીએ, મેરે આહે મિલે ના મિલે આંસે, મુઝકો તેરા સહારા સદા ચાહીએ। આસરા ઇસ જહાં કા મિલે ના મિલે, મુઝકો તેરા સહારા। ભગવાનની પાસે દુઃખ માંગ્યું, કહ્યું કે હે ભગવાન મારા જીવનમાં હંમેશા વિપત્તિ આવે એવી તું મારા ઉપર કૃપા કરજે। સાચી વિપત્તિ કોને કહેવાય? જ્યારે પ્રભુનું વિસ્મરણ તમે કરો એ છે પ્રભુની માણસની સાચી વિપત્તિ। તો કથામાં એમ કીધું કે જીવનનો ભાર એ ભગવાનની ઉપર તમે સોંપી દો, તમારા માથા ઉપર જીવનનો બોજો ન રાખો, અને લગામ હંમેશા તમારા હાથમાં રાખવાનો શોખ તમે છોડી દો। મુસ્લિમમાં એક રાજા થઈ ગયા નાદિર શાહ, નામ સાંભળ્યું હોય આપણે। નાદિર શાહ એકવાર હાથી ઉપર બેસી અને સવારી કરવા માંગતા હતા, અને છલાંગ મારી હાથી ઉપર તો એ બેસી ગયા, પરંતુ જ્યાં હાથી ઉપર બેઠા ને ત્યાં હાથીને હાંકનારો મહાવત એ રાજાની પાસે આવ્યો અને કીધું કે મહારાજ લાવો લગામ મારા હાથમાં આપો। બોલે કેમ? તો કે આ કંઈ ઘોડો નથી કે લગામ તમારા હાથમાં રાખો, હાથીની લગામ છે ને મહાવતના હાથમાં હોય। નાદિર શાહ રાજા હતો, મનમાં વિચાર કર્યો કે હું આ રાજાનો રાજ્ય છું, આ રાજ્ય હું ભોગું, પૃથ્વીનો રાજા, અને જે હાથી ઉપર હું બેસું અને એ હાથીની લગામ જો મારા હાથમાં ન હોય તો એ હાથી ઉપર મારે બેસવાનો કોઈ મતલબ જ નથી, સીધા હાથીથી નીચે ઉતરી જાય। જે લગામ આપણા હાથમાં ન હોય એ હાથી ઉપર આપણે બેસાતું નથી, પણ એ લગામ કોના હાથમાં હોવી જોઈએ? તો કે મહાવતના હાથમાં। આ સંસાર છે, હાથી છે, એના ઉપર તમે બેઠા હોય તો લગામ તમે ભગવાનના હાથમાં આપો, તમારા હાથમાં રાખો માં, અને સંસારથી તમે દૂર રહ્યો રાજાની જેમ। જીવન જીવો તો કમળ જેવું જીવન જીવો, કાદવમાં ઉગે છતાં પણ એનામાં મેલ આવતો નથી।
આ સંસારને જીવવાની એક રીત છે. કુંતાજીની સ્તુતિ સાંભળી ભગવાન પ્રસન્ન થાય. કુંતાજી કહે કે ભગવાન, મારા જીવનમાં વિપત્તિઓ આવે, મારા જીવનમાં દુઃખ આવે, બસ એ તું મારા ઉપર કૃપા કરતો રહેજે. કુંતાજીની સ્તુતિ પૂર્ણ કરે અને ભગવાન છે એ હસ્તિનાપુરમાં રોકાય છે. કુંતાજીને એવું લાગે કે ભગવાનની સ્તુતિ મેં કરી એટલા માટે ભગવાન મારા માટે રોકાણા. યુધિષ્ઠિરને એવું લાગે કે હું નવો રાજા બન્યો છું, સલાહ દેવા માટે ભગવાન હસ્તિનાપુરમાં રોકાણા. દ્રૌપદીને એવું લાગે કે ભગવાન મારા સખા છે એટલે મારા માટે રોકાણા. અર્જુનને એમ લાગે કે ભગવાન મારા પરમ સખા છે એટલે ભગવાન મારા માટે રોકાણા. પણ ખરેખર ભગવાન કોના માટે રોકાણા એ ભગવાન સિવાય કોઈને ખબર નથી. સાહેબ, શા માટે ભગવાન રોકાણા હતા? કેમ કે ભગવાનનો એક પરમ ભક્ત એવો હતો જે અંતિમ વેળાએ ભગવાનની રાહ જોઈ અને બેઠા હતા. કુરુક્ષેત્રના મેદાનની અંદર બાણોની સૈયા ઉપર સુતેલા ભીષ્મ પિતામહ જે ભગવાનની રાહ જોતા હતા, એક વાર મારી આંખની સામે ભગવાન જો આવી જાય પછી હું મારા પ્રાણનો ત્યાગ કરું. હજારો બાણો જેના શરીરમાં લાગ્યા ને છતાં પણ જેનું મૃત્યુ મંગલ છે એવા ભીષ્મ પિતામહ છે. એની ઈચ્છા એવી હતી કે છેલ્લે મૃત્યુના સમયે હું ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને જાઉં. પાંચ પાંડવો, ભગવાન શ્રી કૃષ્ણ, દ્રૌપદી આદિ બધાય રણ મેદાનની અંદર બાણોની સૈયા ઉપર સુતેલા ભીષ્મ પિતામહને દર્શન દેવા માટે જાય. અંતિમ ક્ષણો છે ભીષ્મ પિતામહની. મહાભારતની અંદર ભીષ્મ પિતામહ સમાન કોઈ મહાન પાત્ર નથી. આખું મહાભારત વાંચી લ્યો, ભીષ્મ પિતામહ જેવું કોઈ નહીં મળે. બાણોની સૈયા ઉપર એ પિતામહ સુતા છે. ભગવાનને પોતાની સામે જોવે એની આંખમાં આંસુડાઓ વહેવા લાગે. આંખમાંથી પડતો આંસુ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યાં પડે છે ને સાહેબ, એ એક આહુડાએ કુરુક્ષેત્રના રણ મેદાનમાં જેટલા પણ યુદ્ધમાં મરાણા એ બધાની આત્માઓને મુક્તિ આપી દીધી. કલ્પના કરો એ ભીષ્મ પિતામહના આંસુડામાં કેટલી શક્તિ હશે. ભગવાન એને કહે છે કે પિતામહ, રણોમાં આ સંસારના ચક્રમાં કાળના કોડિયા બધાએ થવું પડે છે, તમે હોય કે હું સ્વયં કેમ ન હોય. પણ ત્યારે ભીષ્મ પિતામહ એટલું બોલે છે કે ભગવાન, મારા મનમાં અમુક પ્રશ્નો છે એના મારે જવાબ જોઈએ અને પછી હું મારા પ્રાણનો ત્યાગ કરું. પ્રશ્ન મારો એ છે કે મેં મારા જીવનમાં કોઈ દિવસ ખોટું કર્મ કર્યું નથી, અસત્યનું પાલન મેં કોઈ દિવસ કર્યું નથી, ધર્મને મેં ક્યારેય છોડ્યો નથી, પ્રતિજ્ઞા મેં ક્યારેય તોડી નથી, ગંગાનો દીકરો છું, ગંગા જેવો પવિત્ર થઈ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને હું જીવો છું, તો મારા મનનો પ્રશ્ન એ છે કે મૃત્યુની વેળાએ મારા શરીરમાં હજારો બાણ મને સુકામે લાગ્યા. આવા બાણો મને લાગવા ન જોઈએ ભગવાન. જીવન આખું સત્યના માર્ગે હાલનારો માણસ રૂવાટે રૂવાટે જેના શરીરમાં બાણ હોય એના મનમાં પ્રશ્ન આવવો જ જોઈએ. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે દાદા, ખરેખર તમે આ પ્રશ્નનો જવાબ સાંભળવા માંગો છો તો સાંભળો તમારો જવાબ. બ્રહ્મચર્યનું તમે પાલન કર્યું, ગંગા જેવા તમે પવિત્ર થઈને રહ્યા, પ્રતિજ્ઞા તમે ક્યારેય છોડી નથી, અસત્ય તમે ક્યારેય બોલ્યા નથી, પણ દાદા ખોટું તમે નથી કર્યું એ વસ્તુ માનું, પણ જ્યાં ખોટું થતું હતું ત્યાં તમે બેઠા હતા. આ પ્રશ્નનો જવાબ છે. કૌરવો અને પાંડવો જ્યારે જુગાર રમવા માટે બેસે ત્યારથી તમારે ત્યાં બેસાતું નથી. જુઓ માણસને કર્મો કેવા ભોગવવા પડે,
ઘણા લોકો એમ કહેતા હોય કે સંતાઈને પાપ કરી લે કોણ જોવા આવશે, આ કથા સંભળાવે શીખવાડે કે ભીષ્મ પિતામહના શરીરમાં હજારો બાણ લાગ્યા હોય અને કર્મ જોઈને ભોગવવા પડતા હોય તો આપણે તો સામાન્ય માણસ છીએ. ભગવાન કહે કે દાદા ખોટું નથી કર્યું, પણ જ્યાં ખોટું થતું હતું ત્યાં તમે બેઠા હતા. બેઠા ત્યાં સુધી પણ વાંધો નહીં, પાંડવો જુગારમાં બધું હારી જાય, છેલ્લે દ્રૌપદીને પણ હારે, અને દ્રૌપદીના ચીરના હરણો જ્યારે થતા હોય ત્યારે હે દાદા તમારાથી ત્યાં બેસાતું નથી. તમે કુળના વડીલ છો અને વડીલોની સામે પુત્ર વધુની આબરૂ લૂંટાતી હોય એવા સમયે સિંહાસન ઉપર આંખ મીચડીને તમે બેઠા હોય ત્યારે દાદા તમને શરમ આવી જોઈએ. જે દ્રૌપદીના ચીરના હરણો થયા છે એ દ્રૌપદીની સાડીમાં જેટલા દોરાઓ હતા એ એક એક દોરો એનો મતલબ એક એક બાણ તમારા શરીરમાં લાગેલું છે. પણ હવે એ બધું છોડી દાદા એ બોલો તમારી છેલ્લી ઈચ્છા શું છે? મૃત્યુનો સમય નજીક છે, પ્રાણને છોડવા છે. ત્યારે ભીષ્મ પિતામહ ભીષ્મ સ્તુતિ ત્યાં કરે છે. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, હે ભગવાન મારી છેલ્લી ઈચ્છા હું તમને સંભળાવું. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, માણસ જ્યારે મૃત્યુ પામતો હોય ત્યારે એની છેલ્લી ઈચ્છા પૂછી લેવી. આપણે સરકારનો પણ એક નિયમ છે, કોર્ટમાં રૂલ્સ છે કે આત્મહત્યા માણસ કરતો હોય ને એને છૂટ નથી મળતી ઈચ્છાની, પણ જે માણસને ફાંસીની સજા મળતી હોય એને એકવાર પૂછવામાં આવે કે તારી છેલ્લી ઈચ્છા શું છે ભાઈ. હા, પણ એ ઈચ્છા લિમિટમાં હોવી જોઈએ. પછી એમ બોલે કે ફાંસીની સજામાંથી મુક્તિ આપી દો તો એ નકામું છે, પણ ઈચ્છા એકવાર એને પૂછવામાં આવે છે. એનો મતલબ એ થયો કે મરણે સા મતિ તે ગતિ, મરવા સમયે તમારી બુદ્ધિમાં જે વિચાર આવશે એવો તમારો પૂર્વ જન્મ થઈ શકે, એવી તમારી ગતિ થઈ શકે. ભીષ્મ પિતામહ છેલ્લી ઈચ્છા બોલે છે, ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, હે ભગવાન મારી છેલ્લી ઈચ્છા એ છે કે મારી એક દીકરી છે એ દીકરીના લગ્ન હું તમારી સાથે કરાવવા માંગુ, એ લગ્ન તમારી સાથે કરાવી દઉં પછી મારા પ્રાણને હું છોડું. પાંડવો વિચાર કરવા લાગ્યા, ભીષ્મ પિતામહ તો બ્રહ્મચારી અને બ્રહ્મચારીને દીકરી કેવી રીતના સંભવ છે? ત્યારે ભીષ્મ પિતા શું બોલે, ઇતિ મતિ મતલબ બુદ્ધિ, મારી બુદ્ધિ રૂપી દીકરીના લગ્ન ભગવાન છેલ્લે હું તમારી સાથે કરાવવા માંગુ છું. જીવનમાં જ્યારે છેલ્લી ક્ષણ આવે ને ત્યારે બુદ્ધિના લગ્ન ભગવાન સાથે કરાવી દેવા, પણ આપણે આ ન કરી શકીએ. એક સામાન્ય એવી વસ્તુ છે કે આખું જીવન તમે તમારી જીભને એ બધી વસ્તુ આપશો જે વસ્તુ તમારી જીભને ભાવે છે. તમને ખાટું ખાવાનું મન થશે એટલે આપણે ખાટું ખાઈ લેશું, તીખું ખાવાનું મન થશે ત્યારે આપણે તીખું ખાઈ લેશું, ક્યારેક એમ થાય કે સ્વીટ ખાવું મીઠું ખાવું તો આપણે મીઠું ખાઈ લેશું. આખું જીવન આપણે આપણી જીભને બધી વસ્તુ આપશું જે આપણી જીભને ગમશે, પણ છેલ્લે આપણે જીભને ખાલી એટલું જ કહેવાનું કે છેલ્લે મારા પ્રાણ જાતા હોય ને ત્યારે બસ એકવાર શ્રી કૃષ્ણ શરણમ મમ આ તું બોલી દેજે એટલે મારો બેડો પાર. આખું જીવન તો જીભને આપણે સ્વાદ આપીએ જ છીએ, પણ છેલ્લે એ જીભને ઈચ્છા પૂરી કરવી જોઈએ. પણ છતાં પણ આ સમયમાં ઘણા લોકોને મૃત્યુના સમયે એના મુખમાં હરિનું નામ નથી આવતું. ભીષ્મ પિતામહ જેવા સદભાગ્યશાળી કોઈ જ હોય જે મૃત્યુના સમયે પોતાની દીકરીના લગ્ન ભગવાનની સાથે પોતાની મતિ છે ભગવાનમાં મેળવવા માગે છે. અંત સમયે મોઢામાં જો ભગવાનનું નામ આવી જાય તો માની લેજો કે તમારું મૃત્યુ છે મંગલમય બની ગયું.
એક ગામની અંદર એક ડોશીમાં બીમાર પડ્યા. જો આ છેલ્લે નામ મોઢામાં ના આવે ને એનું કારણ તમને સમજાવું. એક ડોશીમાં છે બીમાર પડ્યા ખાટલામાં મરવા. એટલે દીકરાઓ બધાને ખબર પડી ગઈ કે માં હવે બસ અડધી કલાક રહેવા હોય તો રે. દીકરાઓ એવું કહે ડોશીમાને કે માં એક કામ કર, તું હવે છેલ્લે રામ બોલી લે તો તારી મુક્તિ થઈ જાય. પણ ડોશીમાં રામ બોલે નહીં. ભગવાનનું આખું જીવન જેનું નામ નથી લીધું એનું નામ હવે હું થોડી લઉં. દીકરાઓ વિચાર કરે કે આમ નામ નહીં બોલે, આને આપણે ગામનું મંદિર છે રામ મંદિર ત્યાં લઈ જાય, રામ મંદિર પાસે લઈ જાય ગામમાં, અને રામ ભગવાનની મૂર્તિ સામે બેસાડીને ડોશીમાને બોલે કે મારી આ મૂર્તિ કોની છે. ડોશીમાં મોઢું લાવે પણ બોલે નહીં. આવી જીદ પકડી કે મરવું છે પણ ભગવાનનું નામ નથી લેવું. આવી જીદ જે માણસના જીવનમાં આવે ને એ માણસનું મૃત્યુ ક્યારેય મંગલમય બનતું નથી. ભગવાનનું નામ એ ડોશીમાં નથી લેતા, પર ઘરની આંગણે ખાવેણો ગાય ખાઈ જતી હોય એ બોલીને એટલું બોલે કે જોજો હાવેણો આખો ન ખાઈ જાય. આ છેલ્લે જીવ આમાં જાહે કેમાં જશે, માયામાં. સંસારીનો જીવ છેલ્લે માયામાં જાય છે, પણ ભગવાનનું નામ લેવામાં જીવ નથી જતો. એનું કારણ એ છે કે આખું જીવન નામ ન લીધું હોય તો છેલ્લે તમે નામ નથી લઈ શકવાના. ભીષ્મ પિતામહ પોતાની દીકરી બુદ્ધિરૂપી દીકરીના લગ્ન છે ભગવાનની સાથે કરાવે અને ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન અંતિમ સમય તું મારો સાચવજે. આ ભીષ્મ પિતામહની સ્તુતિ એ સ્તુતિ આપણે બધાએ ભગવાન પાસે દરરોજ કરવાની કે હે ભગવાન જ્યારે મારા જીવનનો છેલ્લો સમય આવે એ સમયને તું સાચવી લેજે. મારા છેલ્લા સમયે મારા મુખમાં તારું નામ આવે, મારા મુખમાં તુલસીનું પત્ર આવે, મારા કાનમાં તારા શ્લોક આવે અને મારી દીકરી બુદ્ધિના લગ્ન હું તારી સાથે કરાવું. આ સમય ભગવાન તું મારો સાચવજે. સમય મારો સાધ જેવાલા, કરો હો તો કાલાવાલા. 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 Yum.
દરેક જીવને પરમાત્મા સદગતિની પ્રાપ્તિ કરાવે, અંતિમ સમયે આપણી બુદ્ધિને ભગવાનની સાથે લગ્ન કરાવી દેવા, અંતિમ સમયે હરિનું સ્મરણ આપણા મુખમાં રહે, આવી હરેક દરરોજ માટે ભગવાનની પ્રાર્થના કરવી. કેમ કે મોટામાં મોટું કોઈ ધન હોય તો એ ધન છે કે પાયો જી મેને રામ રતન ધન પાયો. બીજું કોઈ ધન તમારી સાથે નથી આવવાનું, પણ રામ રતનનું જે ધન તમારી સાથે આવે એનાથી જ તમને મુક્તિ મળે. ભગવાને વિષ્ણુ પિતામહને મોક્ષની પ્રાપ્તિ કરાવી. પિતામહ ભીષ્મનું જીવન તો ધન્ય જ છે, પણ મૃત્યુ છે સુધન્ય બહેનું. દરેકના નસીબમાં, દરેકના જીવતરની અંદર આવું મૃત્યુ છે, મરતું નથી. સાહેબ યુધિષ્ઠિરને રાજગાદી સોંપી અને ભગવાન કહે પાંડવોને કે હવે તમે રાજા કરો અને હવે હું જાઉં છું મારી દ્વારિકા નગરીમાં. હજારો દ્વાર જેમાં છે એને કહેવાય દ્વારિકા. દ્વારિકાનું વર્ણન શ્રીમદ ભાગવતમાં બતાવેલું છે. સોનાની દ્વારિકા તો ભગવાને પાણીમાં ડૂબાડી દીધી, અને એ હજારો દ્વાર જેનામાં બન્યા એટલે એનું નામ પડ્યું દ્વારિકા. દ્વારિકાના અધિપતિ થયા એટલે થયા દ્વારિકાધીશ. અને ભગવાન શ્રી દ્વારિકાધીશના દર્શન કરવા તમે જશો દ્વારિકામાં, તો દ્વારિકાધીશની મૂર્તિની ઉપર એના કુલદેવી માતાજીનું મંદિર છે. આપણે લોકો અહીંયા દર્શન કરવા નથી પહોંચી શકતા, કેમ કે અહીંયા જવાની મનાઈ હોય. બાકી ભગવાન જ્યાં બેઠા છે ભગવાનની ઉપર કુળદેવી માતાજીનું મંદિર છે. તો ભગવાન જેવા ભગવાન પણ કુળદેવીને નમસ્કાર કરે. માં કુળદેવીને ભગવાને પહેલા રાખી. જીવનમાં કોઈ પણ કાર્ય કરો ત્યારે આપણે શક્તિ પર અંબા ભગવતી કુળદેવીને વંદન નમસ્કાર કરીને જ કાર્યનો પ્રારંભ કરવો, અને એની કૃપા હોય તો જ તમે કથા કરી શકો. એવા ભૂતિયા પરિવારના કુલદેવી શ્રી વિંધ્યવાસીની માતાજી, એની પણ ઉત્પત્તિની કથા છે, કૃષ્ણ જન્મ પછી આવશે. ભાગવતમાં નથી, પણ વિંધ્યવાસીની માતાજીની ઉત્પત્તિ કેવી રીતના થઈ. તમારો જે ભૂતિયા પરિવાર છે એ પરિવારનું જે ગોત્ર છે એની કથા ભાગવતમાં આવે છે. અત્રી અને અનસુયા, ભૂતિયા પરિવારનું ગોત્ર છે અત્રી. તો માં ભગવતી વિંધ્યવાસીનું પ્રાગટ્ય કેવી રીતના થયું એની એક ફરમાઈશ મને આવી હતી, તો જ્યારે કથા આવશે ત્યારે હું તમને સંભળાવીશ. કૃષ્ણ ભગવાન દ્વારિકાની અંદર વાસ કરે. યુધિષ્ઠિર રાજા હસ્તિનાપુરનું રાજ્ય ભોગવવા લાગે. એવામાં ઉત્તરાના ગર્ભની અંદર ભગવાને જેની રક્ષા કરી હોય એવા રાજા પરીક્ષિતનો જન્મ થાય છે. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિતનો જન્મ થાય, જાત કર્મ સંસ્કાર કરવામાં આવે, બ્રાહ્મણોને બોલાવે, અને બ્રાહ્મણો છે એ રાજા પરીક્ષિતનું ભવિષ્ય જોવા લાગે. દરેક બ્રાહ્મણો અલગ અલગ પ્રકારનું બધું ભવિષ્ય જોવે છે. બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે જે સંસ્કારો દેવામાં આવે
એ સંસ્કારોની વિધિ આજના સમયમાં પૂરી ક્યાંય થતી નથી. 16 સંસ્કારો આવે. કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ થયો ત્યારે દરેક પ્રકારના સંસ્કાર દેવામાં આવ્યા હતા. રામાયણમાં રામ ભગવાનના જન્મ સમયે પણ સંસ્કારો દેવામાં આવેલા હતા. જાત કર્મ સંસ્કાર, નાડી સંસ્કાર, નામકરણ સંસ્કાર, આ સંસ્કારોની વિધિ પૂજા થવી જોઈએ. તો રાજા પરીક્ષિતનો જન્મ થયો તો જાત કર્મ સંસ્કાર કરવામાં આવ્યા અને એ પછી બ્રાહ્મણો બધાએ એનું ભવિષ્યનું કથન કરે છે. બ્રાહ્મણો કહે છે કે યયાતિ જ રાજા જેવો આ ધાર્મિક થશે, શિબિરના સમાન આ શરણાગત વત્સલ બનશે, રંતી દેવ જેવો આ તમારો દીકરો ઉદાર બનશે, સહનશીલતાના ગુણ આવશે, ધાર્મિક રાજા બનશે, ચક્રવર્તી રાજા બનશે, સંસ્કારી બનશે. પરંતુ આટલું બોલી અને બ્રાહ્મણ અટકી જાય. ધર્મરાજા કહે કે ભૂદેવ વધો આગળ બોલો, શું પરંતુ? તક્ષકા દાત મનો મૃત્યુમ દ્વિજ પુત્રોથ સર્જિતાથ. આના કથનમાં એવું લખેલું છે રાજન કે તમારા દીકરાનું મૃત્યુ તક્ષકના દંશથી થશે. પાંચ પાંડવો વિચાર કરે કે અવડું નાનું બાળક જેના ભવિષ્યના કથનમાં જ જો મૃત્યુના સમાચાર મળતા હોય, અને ચાલો મરવું તો બધાયને છે, કોઈ અજર અમર નથી, પરંતુ તક્ષકના દંશથી આનું મૃત્યુ થશે અને કોઈ દ્વિજનું, કોઈ બ્રાહ્મણનું, કોઈ ઋષિનું અપમાન થશે, એ વાતનું દુઃખ ધર્મરાજા યુધિષ્ઠિરને થાય છે. સાધુ મહાત્માઓનું દુઃખ થવું અને એ દુઃખમાં પોતાના દીકરાને શ્રાપ મળે ને, આ શ્રાપનું દુઃખ ધર્મરાજાને છે. ધીમે ધીમે રાજા પરીક્ષિત મોટા થવા લાગે. રાજા પરીક્ષિત મોટા થાય ત્યારે વિદુરજી યાત્રા કરી અને હસ્તિનાપુરની અંદર પહોંચે છે. મહાભારતનું યુદ્ધ જ્યારે ચાલુ થયું એવા સમયે વિદુરજી એ મહાભારતમાં યુદ્ધમાં ક્યાંય પણ કોઈ પણ કથામાં જોવામાં આવતા નથી. કેમ કે વિદુરજી દુર્યોધનને એવું સમજાવે કે દુર્યોધન, પાંચ પાંડવો તારી પાસે જે ભૂમિ માગે છે એનો અધિકાર છે, એ ભૂમિ તું એમને આપી દે. પણ ત્યારે દુર્યોધન છે કટુ વચન બોલે, કહે કે તમે અમારા પક્ષમાં છો, મારું અન્ન ખાય, અને તમે પાંડવોનું શા માટે બોલો છો? આવા વેણ છે ને વિદુરજી સાંભળી નથી શકતા. એટલે મહાભારતના યુદ્ધની પહેલા વિદુરજી યાત્રા કરવા માટે નીકળે. એ યાત્રાની અંદર મૈત્રેય ઋષિ એને મળે છે અને અહીંયા ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. 36 વર્ષની યાત્રા પરિપૂર્ણ કરી અને વિદુરજી ફરીથી હસ્તિનાપુરમાં આવે. હસ્તિનાપુરમાં યાત્રા કરીને આવે એટલે એનું સ્વાગત કરવામાં આવે છે. પરિવારમાં કોઈ કુટુંબના લોકો યાત્રા કરવા ગયા હોય અને યાત્રા કરીને આવે તો એનું સ્વાગત કરવું, આ જો કથા શીખવાડે. આપણે લોકો મળવા જાશું બધાય, અને ખરેખર આજના સમયમાં જે યાત્રા આપણે લોકો કરીએ છીએ, આ કાયદેસરની જે યાત્રાના નિયમો છે એ નિયમો પ્રમાણે આજના સમયમાં કોઈ યાત્રા કરી શકતું નથી. યાત્રાનો મતલબ થાય પીડાને સહન કરવી. યાત્રા, ત્રા એટલે ત્રાસ, ત્રાસ સહન કરીને યાત્રા કરો એ યાત્રા કહેવાય. સાહેબ, આજે આપણે હરિદ્વાર જવું હશે તો આપણે ફોન કરી અને મેર સમાજનો રૂમ પહેલાં બુક કરાવીએ. બહુ સરસ મેર સમાજ છે હરિદ્વારમાં. હમણાં મારી કથા હતી ત્યાં, એટલે હું ત્યાં બહુ રોકાણો થોડાક દિવસ. મેર સમાજમાં એટલી સરસ સગવડ છે હરિદ્વારમાં, એટલે જ્યાં જઈએ તો એવું લાગે નહીં કે અહીં યાત્રા કરવા આવ્યા હોય. વિદુરજીની કેવી યાત્રા કરી! જે જગ્યાએ તમે યાત્રા કરવા જાઓ એ જગ્યાએ પગના પગરખા પહેરવા નહીં, આ પહેલો નિયમ. પગરખા પહેરીને યાત્રા ન કરવી. હરિદ્વારમાં જાઓ, ઋષિકેશમાં જાઓ, મથુરામાં જાઓ, એ ભૂમિમાં તમે